વેળાનાથના તો જેટલા નામ લઈને મિત્રો એટલા ઓછા. વેળાનાથની કીર્તિ, વેળાનાથનો દરબાર ભગવાન અખિલ બ્રહ્માંડના માલિકને કહેવાય કે દરબારમાં આવવાનું મન થાય એવો દરબાર છે. પણ એક પ્રસંગ છે, વિહામણ બાપુ એક આ પ્રસંગ આ મને બહુ ગમે. વેહળા બાપુ એમ કહેવાય કે વેહળા બાપુએ ગામ સરવાના હાદા બોરીચા અને આઈ નાથીબાના પુત્ર પોતાના ભાણેજ થાય એવા પૂંજ્ય લક્ષ્મણ બાપુને ચલાળા એમ કહેવાય પરણાવેલા. અને ચલાળા એમ કહેવાય પરણાવ્યા પછી અને આ લગ્ન પ્રસંગે વિહામણ બાપુએ જગ્યાનો એમ કહેવાય કે વારસો હાથગણામાં એમ કહેવાય કે લખાવેલો. પૂંજ્ય લક્ષ્મણ બાપુ એવી પવિત્ર મૂર્તિ, બેના નામ જુદા જુદા, વિહામણ બાપુ કયો કે લખમણ બાપુ કયો, પણ મિત્રો બેના ખોળિયા જુદા પણ અંદર તત્વ તો એક છે. સમય જતા, સમય કોઈની રાહ જોતો નથી, ધીરે 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 દિવસો ઉપર દિવસો મળ્યા જવા. પણ અમુક સમય ગયા પછી 1886 માં પૂંજ બાપુ એમ કહેવાય વિદાય લીધી, સમાધિ મગ્ન બન્યા અને પાળિયાદની પવિત્ર ગાદી ઉપર એમ કહેવાય કે પૂંજ્ય લક્ષ્મણ બાપુ આવ્યા છે. લક્ષ્મણ બાપુ આવ્યા પછી જે બાપુની જે નામ હતી એનથી હવાયું નામ. મિત્રો પાળિયાદની ગાદી ઉપર એક એક સંત એક એક થી હવાયા હવાયા આવ્યા છે. પૂંજ્ય લક્ષ્મણ બાપુ એમ કહેવાય ગાદીપતિ બન્યા. એક વાર ડાયરો ભરીને બેઠા છે, પણ માણસો એમ કહેવાય કે ડાયરાની અંદર એમ કહેવાય કે પૂંજ્ય બાપુના એવા ગુણ ગાય છે, અને કોઈ કવિઓ છે એના એમ કહેવાય કે દુહાવો ગાય છે. પણ વિહળ કહો, વિહળ કહો કે લક્ષ્મણ યન દોનો એક અવતાર, પણ ઠાકર ઠાકર કે રાની વાસમાં એ જોન હર દામ હર દે રણકાર. લક્ષ્મણ કહો કે વિહળ કહો, કવિઓ છે નામ ઉપર નામ એમ કહેવાય કે પૂંજ્ય લક્ષ્મણ બાપુને બિરદાવે છે. પૂંજ્ય લક્ષ્મણ બાપુ એમ કહેવાય કવિઓને નેને ખોબે ખોબે એમ કહેવાય કે ધન આપે છે. ડાયરો જામ્યો છે, એક પછી એક એમ કહેવાય કવિ ઉભા થઈ છે અને એમ કહેવાય કે પૂંજ્ય બાપુની સામે એમ કહેવાય એના ગુણગાન ગાય છે. પણ આભે આભે પડ ચંદા વાગ્યાન ચૌદ ડોલ્યા દિગપાન, પણ સીધ સીધ સંત લક્ષ્મણ થયા એ જોન ભગતો કરતા પ્રિયાન. એવા સિદ્ધ સંત. ડાયરો બેઠો છે, કહુંબા ઘૂંટાય છે, કોઈ વળી હાંસ્યની વાતો કરે છે, અને આવો જ એમ કહેવાય કે ડાયરો જામ્યો છે. અને એવામાં એક હોક વરહના ખખડધજ સંત ત્રિકમદાસ બાપુ એમ કહેવાય કે બાપુની બાજુમાં બેઠા છે. થોડીક વાર થઈ એટલે ત્રિકમદાસ બાપુ ઉભા થયા. પૂંજ્ય લક્ષ્મણદાસ બાપુ પૂછે છે, લક્ષ્મણ બાપુ કહે કે ભાઈ વાલા હું કામ છે, કેમ ઉભા થયા છો? અને ત્યારે કીધું કે બાપુ આજ આવી શોભા હોય આપણી જગ્યાની, વિહળા નાથના જેમ કહેવાય જય જયકાર થતા હોય, પણ બાપુ આપને કૃપા કરીને એટલું કહું છું કે હવે સમય પાક્યો છે, માનવીઓ છે એમ કહેવાય વિહળા નાથના પ્રસાદ માટે તલખે છે. તો વિહળા નાથના પ્રસાદનું જો કાંઈક થઈ જાય તો સોનામાં સુગંધ ભળી જાય. આજ એમ કહેવાય પ્રસાદ વગરનો એમ કહેવાય ડાયરો સૂનો લાગે છે. અને એટલી જ આ વાત મોઢા માલી નીકળે અને ત્યારે એમ કહેવાય કે પાળિયાદનો ઠાકોર, એ પાળિયાદનો ઠાકર ઉભા થઈને એટલું કીધું કે ત્રિકમદાસ એમાં મુંજાવાનું હોય નહીં બાપ, જાઓ આજથી એક મહિના પછી શ્રાવણ સુદ સાતમને દિવસે તમામ ભક્તોને એમ કહેવાય પ્રસાદ મળશે, ઠાકરનો પ્રસાદ મળશે, જાઓ ગામડે ગામડે કહી ગયો. લક્ષ્મણદાસ બાપુ એટલા શબ્દ બોલ્યા હતા ત્રિકમદાસ બાપુને એમ છું કહો હો, બાપુએ બહુ ઉતાવળ કરી નાખી, એક મહિનામાં આટલું બધું આયોજન કેમ થાય?
હજી વિચાર કરે ને કરે, પણ બાપુ તો અંતર્યામી હતા. ત્રિકમદાસ બાપુને એમ કહેવાય કે વિચારો છે લખણ બાપુ, એ અંદર મનમાં મનમાં સમજી ગયા. ત્રિકમદાસ તને મૂંઝવણ થાય ને બાપ, કે એક મહિનામાં આ બધું આયોજન કેમ થાય? પણ બાપ ઠાકર ઠાકર ના કામ કરે મુંજાયમાં, જા ગામડે ગામડે હાકલા મારી દે કે શ્રાવણ વદ એમ કહેવાય કે સાતમ ને દિવસે તમામ ભક્તોને પ્રસાદ મળશે. પણ મહિનો તો એક વાતમાં મિત્રો વયો ગયો, ગામડે ગામડે એમ કહેવાય સમાચાર મળ્યા મળવા કે પાળિયાદની પવિત્ર ધરતીમાં એમ કહેવાય વિહળા નાથનો પ્રસાદ એમ કહેવાય શ્રાવણ સાતમ ને દિવસે મળવાનો છે. માણસો એમ કહેવાય એક દી અગાઉ કોઈ ઘોડા લઈ લઈને, કોઈ ગાડા લઈ લઈને, કોઈ બળદને એમ કહેવાય હણગારી હણગારી માથે ઝૂલું નાખી નાખી માફા બાંધી બાંધીને એમ કહેવાય કે ગાડા ભરાય ભરાય માણસો ઉમટ્યા છે. દૂરથી જે માણસો આવે છે એ કોક ઊંટ લઈને હાંડિયા લઈને પણ આવે છે. પણ મિત્રો સઠની રાતે તો એમ કહેવાય કે માણસોની જડી બોલે છે, અહીંયા અહીં ઉતળાય છે 50,000 માણસોને એમ કહેવાય કે માનવ ભેદની ઉમટી છે. કોઈ ઝાડ નીચે બેઠા છે, કોઈ એમ કહેવાય ગ્રુપ વાઇઝ બેઠા છે, એવા મંડળ વાઇઝ બેઠા છે. અને એવા રૂડા એમ કહેવાય કે છઠની રાતે એમ કહેવાય કે એવા રૂડા ભજરીયા માણસો એમ કહેવાય પોતપોતાની રીતે ગાય છે અને જય જયકાર કરે છે કે લક્ષ્મણદાસ બાપુની જય હો, લક્ષ્મણ બાપુની જય હો, પાળિયાદના ઠાકોરની જય હો, વિહળા નાથની જય હો. અને જય જયકારની હારે એમ કહેવાય કે આ સંતો અને ભક્તો આજ એવા રૂડા ભજનિયા ગાય છે.
ભક્તો છે, ધીરે 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 એમ કહેવાય, એ રાત ને એમ કહેવાય કે ધરતી જાય છે. કોઈ રામસાગર ઉપર ભજનિયા બોલે છે, કોઈ એમ કહેવાય કે હાથમાં ટપટપિયા લઈ લઈને ભજનિયા બોલે છે. પ્રભાત નો ભોર થયો, રૂડા પ્રભાતિયા ગમાણા, અને ધીરે 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 એમ કહેવાય કે ભગવાન ભાસ્કર એમ કહેવાય, રણાદેને ઓરડેલી દૂધનો કટોરો પી નવખંડ ધરતીને ઉજાળવા માટે એમ કહેવાય કે અરુણ પોતાના હાથ ઘોડા વેતા જ્યાં કરે છે. અને એ પ્રભાતના પોરમાં એમ કહેવાય કે જે ભજનિયા પૂરા થયા છે, ભગવાન ભાસ્કર એમ કહેવાય ઉદય થયા છે, અને એ વેટાણે ભક્તો નદીને કાંઠે આવી સ્નાન ધ્યાન કરે છે, કોઈ વળી જળના લોટા ચડાવે છે. ભલે ઉગ્યા બાણ બાણ લવ તમારા ભામણા, હવે મરણ જીવન લગ રાગ રાગ દે કશ્મર આવું. એ ભગવાન સૂર્યને આંગળીઓ આપી સ્નાન ધ્યાન કરી બાપુની સમાધિના દર્શન કરી, અને સમાધિના દર્શન કર્યા બાદ આજ બરોબર શ્રાવણ મહિનાની જે હાતમનો દિવસ છે, ભાવથી બધાને પ્રસાદ લેવો છે. અને પ્રસાદ માટે એમ કહેવાય કે માનો મેરામણ ઉમટો છે. આ માણસો એમ કહેવાય પ્રસાદ લેવા માટે પંગતમાં બેહે છે, અને આ બરોબર પંગતમાં માણસોને બેહવું, અને આ ચિત્ર જોઈ, અને જ્યારે ઇન્દ્ર મહારાજ જેમ રાજી થયો હોય, અને માથેલે એમ કહેવાય જેમ જેમ ફૂલડા વેરતા હોય, એ માથેલે એમ કહેવાય અમી વૃષ્ટિ મળ્યો કરવા. વાદળના એમ કહેવાય ગટા ટોપ વાદળા ચડ્યા છે, ચડસાઈ ગટાંગન ઘોર ગગને મેઘ જળમર સામસાઈ, ધીરે 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 એમ કહેવાય આભા મંડળ એમ કહેવાય કે હાકડું થઈ ગયું છે. અને એમ કહેવાય એ જ્યાં જે ભક્તો બે વરસાદના ફોરા પડવા સારથિયા છે એમ કહેવાય કે એક બાજુ ઓથ લઈ લઈને બેઠા છે, અને બાપુ જે એમ કહેવાય કે ડાયરો ભરીને બેઠા છે, એવામાં ફરીવાર ત્રિકમદાસ બાપુ જઈને બાપુને હાથ જોડીને એટલું કહે છે, હે બાપ, હે લક્ષ્મણ બાપુ, આજ મેઘરાજ ગાંડો થાય અને માણસો એટલું બધું ઉમટું છે, અને જો વરસાદ આવશે તો બાપ આપણો પ્રસાદ છે, એ માણસો જમ્યા વગર માણસો વ્યા જાય. અને ત્યાંથી એમ કહેવાય લક્ષ્મણ બાપુ મરક 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 મળ્યા દાંત કાઢવા. વાલા ત્રિકમદાસ ભલા માણા તું અધીરો બહુ થઈ જા છો, આજ મેઘરાજ ગાંડો નથી થવાનો, પણ આજ ઇન્દ્ર છે, આજે આપણે આજે આજે વ્યવસ્થા જોઈ છે, આ હરિરથ જોયો છે, આ પ્રસાદ જોયો છે, એ જોઈને આજે એમ કહેવાય ઇન્દ્ર ને એમ કહેવાય કે આવવાનું મન થયું છે. વાલા એ તો આજ વિહળા નાથ નો એ પ્રસાદ લેવા માટે ઇન્દ્ર પધાર્યો છે, બાપ એમાં બીવાનું હોય નહીં, વ્યવસ્થા ચાલુ રાખો એમ કરીને ડાયરાની વચ્ચે એમ કહેવાય કુંજ લક્ષ્મણ બાપુ એમ કહેવાય ઉભા થયા છે, આકાશ સામે લાંબા હાથ કરી જેમ ઇન્દ્રની સ્તુતિ કરતા હોય એમ ઇન્દ્રની સ્તુતિ કરી છે. થોડી વાર એમ કહેવાય કે મેઘરાજાએ ફોરા પાડ્યા, પણ જેમ ઇન્દ્ર છે એ પ્રસાદ લઈને વયો ગયો હોય, મેઘરાજા જેમ પ્રસાદ લઈને વયો ગયો હોય એમ એમ કહેવાય ઘણી વાર ની અંદર એમ કહેવાય કે વાદળા વિખાઈ ગયા, માણસો છે એમ કહેવાય કે હરિહર કરે છે, જય જય નાદ કરે છે, હરિહર ની હાકલું પડે છે. અને આ બરોબર એમ કહેવાય કે જ્યાં પ્રસાદ વેચાય છે, માણસો જમી જમીને થોડો થોડો પોતાની પછેડીએ ઘીરે પ્રસાદ લેતા જાય છે, પછેડીની કોરે બાંધીને, કોઈ પછેડીને શેડે બાંધે છે, કોઈ થોડોક એવો પ્રસાદ પોતાના હાથમાં લેતા જાય છે. સુકામ ઘરે બાકી છે એ માણસોને એમ કહેવાય વિહળા નાથનો પ્રસાદ મળે. અને પ્રસાદ તો એમ કહેવાય જગ્યાનો એવો હોય છે કે તમારા કોઠાની અંદર જે કાંઈ પાપ પીડ્યા હોય ને પ્રસાદ લેવાથી એમ કહેવાય પાપ મારા નીકળી જાય. સારટિયા છે પીરસ્યા છે એ પ્રસાદ પીરસે છે, પણ ઘટના એવી ઘટે છે, એક માણસ આમ જ ઝાડની નીચે જ દ્રષ્ટિ કરી તો પ્રસાદનું આખું ગાડું ભરેલું પીડ્યું છે. વિચાર કર્યો કે આ ગાડું કોને ફેર્યું છે, માણસને ખબર નથી. લખણ બાપુને આવીને ફરિયાદ કરી, બાપુ ઝાડની નીચે આખું સુખડીથી ભરેલું એમ કહેવાય કે ગાડું પીડ્યું છે, ત્યાં કોને મૂક્યું, કે વાલા ખબર નથી, હાલો આવું છું. પૂછે લખણ બાપુ એમ કહેવાય કે આવ્યા છે, ગાડું એમ કહેવાય કે આખું પ્રસાદનું ભર્યું છે, અને જે માણસ છે એમ કહેવાય કે ગાડાને બરોબર બળદ જોડવાની તૈયારી કરતો હતો, અને લક્ષ્મણ બાપુ આવીને ઉભા રહ્યા, પણ બાપુને જોયા ને એટલે માણસને વોઠેપ થઈ ગઈ, કહો પગ એટલે ધરતી મળી ખાવા, લાકડી પડે બાપુના પગમાં પડી ગયો, બાપુ મને માફ કરજો, ચારણનો દીકરો છું, પ્રસાદ લઈ જાઉં છું, એનું કારણ એ છે કે બાપુ ચોરી કરવાનો કોઈ ભાવ નથી, પણ વર્ષો થઈ ગયા મારો બાપ ગુજરી ગયો, એનું મેં કારજ કર્યું નથી, કારજ કર્યું નથી, કારણ કે બાપુ હું ગરીબ માણસ છું, મારાથી એમ કહેવાય ગામને જમાડાય એવી મારી પાસે કોઈ તાકાત નથી, પગલે ને પગલે મારા દીકરાને બાપુ ગામના મેણા સાંભળવા પડે છે, મને એમ છોક પીરની પાસે ક્યાં તાણ છે,
વિહળા નાથની પાસે ક્યાં તાણ છે? પૂંજે લક્ષ્મણ બાપુની પાસે ક્યાં તાણ છે? એટલે એમ થયું બાપુને કીધા વગરનો એક ગાડું જો આવી લઈ જાવ, ગામને જમાડી દઉં ને મારા છોકરાઓને મેણા ખાવા મૂકે. હે બાપ, ભાળિયાતના ધણી, મારે કોઈ ચોરી કરવાનો ભાવ હતો નહીં, બાપ મને માફ કરજે, ભામર માણા છું. અને એટલા શબ્દ કહીને પગ જમાય એમ કહેવાય ચારણ પડ્યો છે. અને તેથી એમ કહેવાય લક્ષ્મણ બાપુએ બે હાથે પકડી વાહો થાબડીને એટલું કીધું કે વાલા, હું તને કાંઈ કહેવા નથી આવ્યો, પણ હું તો જોવા આવ્યો છું કે એટલામાં થોડું ગામ ધરાય, એટલામાં થોડું ગામને થાય, પણ જા ભલા માણા, આથી તું ગાડું ધીરે ધીરે હાંકતો થા, અને જગ્યા મળી બીજું ગાડું મોકલું છું બાપ તારા ગામને, એમ કહેવાય પ્રેમથી જ માડજે, આ તો ઠાકરની પ્રસાદી છે. અને ઠાકરની પ્રસાદી એમ કહેવાય કે લેવા માટે તો બધાયનો હક છે, જા બાપ પ્રેમથી ગાડું લઈ જાય. તેથી એમ કહેવાય ચારણના મોઢા માલી મોજના તોરા મીડ્યા છૂટવા. અને એમ કહેવાય કે પૂંજ્ય લક્ષ્મણ બાપુને મીડ્યો બિરદામણી કરવા માટે. ચારણ છે ગદગદિત અહીંયા બાપુને વંદન કરે છે, પણ આ ચારણના મનમાં એમ કહેવાય એક પ્રસંગ યાદ આવી ગયો, જેમ કોરબાઈનું મામેરું પૂરવા માટે અખિલ બ્રહ્માંડનો માલિક જેમ આવ્યો હોય, એમાં ચારણ એમ કહે છે આજ મારી વારે વિહળો આવ્યો છે. ચારણના મોઢા માલે એમ કહેવાય કે મેળા શબ્દો નીકળવા, એ જોની બિરદાવાય કોઈ બિરદે નહી જ રે, બિરદાવાય કોઈ બિરદે નહી, સીધ સાધક કે સંત એ આ તો થાય રે કરુણા એવી અનંત, એ જોની આવ્યા વિપત્તન રાણે વિહળા, એ અમીરિયા લક્ષ્મણ પીર ને જેનું મનડું છે અમીર, એ જોને જોયા સંત મે સુરવીર, એ જોન ગાયવા વિપત ટાણે વિહળા. હે બાપ, તું તો મારી વિપત ટાણે આવીને ઉભો છ. ચારણે વિદાય લીધી. કહેવાનો અર્થ એ છે કે એક જ શબ્દમાં સંતની આખી વ્યાખ્યા આવી જાય. આ સંસારીમાં સંતોમાં આટલો ફેર છે. પોતે સંસારનું ખોળ્યું, સંસારીનું ખોળ્યું, ગાદીપતિ, પણ અંદર આત્મા છે એ તો એવો કઈક સંતનો આત્મા છે. આવા લક્ષ્મણ બાપુના અનેક પ્રસંગો છે, અનેક પરચાઓ છે. એમાંનો એક પ્રસંગ લઈ ભાવનગરના રાજવી કુળસૂત્રધાર વિજયસિંહજીને ચાર દીકરા હતા. એમાં પેલા ભાવસિંહજી, બીજા નંબરના એમ કહેવાય નારુભા, ત્રીજા નંબરના એમ કહેવાય કે અખુભા, અને ચોથા દીકરાનું નામ હતું કેસરીસિંહજી. એમના બીજા નંબરના દીકરા ભાવસિંહજી એમ કહેવાય એક અદભુત મોટું નામ હતું, અને જેમને અવારનવાર આ જે પાળિયાદની જગ્યા છે ત્યાં પોતે પધારતા, અને પોતે એમ કહેવાય કે ભીમડાદનું પરગણું છે એમ કહેવાય કે પરગણું એમને મળેલું, અને પોતાને રોજકા સુડાચમા દરબાર ને ત્યાં પોતાને પરણાવેલા. સમજીબાની સાથે એમ કહેવાય કે પોતે પરણેલા છે. સમજીબાને ઘરે એમ કહેવાય કે દીકરાનો જન્મ થયો, પણ દીકરાનો જન્મ થતા દીકરાનું અવસાન થયું છે. બાપુભા નામના કુંવરનું એમ કહેવાય કે અવસાન થયા પછી સમજીબાના જીવનમાં એમ કહેવાય આનંદ નથી, જીવન ઝેર જેવું લાગે છે. દરબાર સાહેબ પોતે, નારુભા સાહેબ પોતે એમ કહેવાય કે એમને સમજાવે છે, પણ સમજીબા એમ કહેવાય સમજતા નથી, અહીંયાની અંદર વેદના છે, આનંદ નથી. પણ એક દી ઘટના એવી ઘટે છે કે રાજગોર ધનીબા એમ કહેવાય રાજભવનમાં આવ્યા, સમજીબાને સમજાવે છે કે બા આટલું બધું વ્યાકુળ ન બને, આ તો અખિલ બ્રહ્માંડના માલિકની રચના છે, કોક દી ફૂલડાને ખેરે છે તો કોક ફૂલડાને એમ કહેવાય કે ખીલવે છે, પણ આપને તો પાળિયાદની ઉપર પરમ વિશ્વાસ છે,
વિહળા નાથ ઉપર તમને વિશ્વાસ છે તો બા આપ કયો તો એક આપને સલાહ આપો. સમજી બા કહે છે કે જરૂર મને સલાહ આપો. બા વિહળો નાથ તો એવો દયાળુ છે, પાળિયાદનો ઠાકર એટલો બધો એમ કહેવાય કરુણાનો ભરેલો છે, ને એમની ટેક લ્યો તો વિહળો નાથ આપની ઈચ્છા જરૂર પૂરી કરશે. એક તો પાળિયાદ ઉપર એમને શ્રદ્ધા તો હતી જ ને, એમાં એમ કહેવાય સોનામાં સુગંધ ભળી હોય એમ સલાહ મળી. સમજી બા એમ કહેવાય ટેક લીધી છે. પણ મેં પેલા કીધું ને કે ભારત વર્ષના સંતો એવા છે કે લેખની માથે મેઘ મારી દે વિધાતા ને એમ કહેવાય કે એમ કે ભાઈ તું કેમ નહીં, હું જેમ લખું એમ લખ, એમ જાણે એમ કે વિધાતાના લેખની માથે જેમ મેઘ મારી હોય એમ. સમજી બાને એમ કહેવાય કે ઉદર પરમાત્માના રૂપ જેવા દીકરાનો જન્મ થયો, નામ ભૂપતસિંહ હતું. અને ભૂપતસિંહનો જન્મ થયા પછી ગામની અંદર એમ કહેવાય કે આનંદ ઉમટ્યો છે, માણસો વખાણ કરે છે. વખાણ ભૂપતસિંહના એટલા થાય છે ને એટલા જ એમ કહેવાય કાળિયાદની ધરતીના થાય. પણ એક દી પ્રસંગ એવો બને છે કે ભીમડાદની અંદર પૂજારી કેશવદાસ બાપુ એમ કહેવાય કે ત્યાં પધાર્યા છે. તો કોઈએ કીધું કે બાપુ આજે ભૂપતસિંહજી જે રમે છે એ પાળિયાદના ઠાકરના દીધેલા છે. અને તેને એમ કહેવાય કે પૂજારીએ દાંત કાઢતા કાઢતા કીધું બાપા એ તો વિહળો નાથ કહેવાય, પાળિયાદનો ઠાકર કહેવાય, એકે આપે ને બેય આપે. પણ પૂજારીના શબ્દો છે કે જેમ પાળિયાદનો ઠાકર બોલતા હોય એમ ભાઈ સિદ્ધ થયા. અને એમ કહેવાય કે બીજા દીકરાનો જન્મ થયો અને બીજા કુંવર એમ કહેવાય કે જન્મ થયો એનું નામ હતું રાયસિંહ. બે દીકરાના જન્મ થયા પછી એમ કહેવાય પાળિયાદ બા ઉપર એમ કહેવાય કે અદભુત પ્રેમ વધ્યો, અદભુત લાગણી વધી. અને દરબાર સાહેબ એમ કહેવાય કે પાળિયાદને એક સાતીની એને જગ્યા આપી, જમીન આપી. વર્ષો જતા એમ કહેવાય ભૂપતસિંહજી પણ એટલા બધા પાળિયાદને માનવા મળ્યા. ભૂપતસિંહ પણ એકવાર એમ કહેવાય પાળિયાદ પધાર્યા અને એમણે પણ એમ કહેવાય કે પાળિયાદને એક સાતીની જગ્યા આપી, જમીન આપી. આ અદભુત પ્રસંગો એવા પડ્યા છે. સંતોની વાતો તો મિત્રો આપણે શું કરવાની હોય, એમની પ્રાર્થના કરવાની હોય. અને એ પ્રાર્થના કરતા કરતા એમ કહેવાય કે માણસો ગાંડા બને છે. એમાંનો એક પ્રસંગ લઈએ કે એકવાર પાળિયાદની જગ્યામાં મુર્શિદાબાદના એક શેઠ બાબુલાલ એમ કહેવાય બાબુમલ શેઠ ત્યાં પધાર્યા છે. એમને એવી માનતા હતી કે જો મારા ઘરે દીકરાનો જન્મ થાય તો મારી સંપત્તિ માલી, મારી આવક માલી 20મો ભાગ હું પાળિયાદની જગ્યાને આપીશ. અને એમ કહેવાય કે બાબુમલ શેઠે તેથી પાળિયાદની જગ્યામાં એમ કહેવાય 31,000 રૂપિયા બાપુને શરણે ધર્યા. અને એ 31,000 માલી પૂંજે લક્ષ્મણદાસ બાપુ, લક્ષ્મણ બાપુએ સંવત 1889માં પૂંજે વિસામણ બાપુને એમ કહેવાય સમાધિનું મંદિર બનાવ્યું. અને સમાધિનું મંદિર પૂરું થયા બાદ બરાબર એમ કહેવાય શ્રાવણ મહિનામાં શ્રાવણ સુદ નોમને દિવસે રામ લક્ષ્મણ જાનકી આ ત્રણેયને એમ કહેવાય કે ત્યાં મૂર્તિ પધરાવી. વર્ષો વીત્યા બાદ પૂંજ્ય લખમણ બાપુ છે એમના દીકરા મોટા ઉનડ બાપુને ગાદીનો વારસો આપ્યો છે. બાપુએ ગાદીનો વારસો આપ્યા પછી પોતે એમ કહેવાય કે જીવન લીલા હકેલી લીધી, બ્રહ્મલીન થયા, વૈકુંઠવાસ થયો બાપુનો.